નમસ્તે બાળકો, રાજેશ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ એક વિષય કરો, પાઠ 8, હું મોટો થશું. ચાલો બાળકો, તેના વિશે આપણે સમજીએ. રવિવારનો દિવસ હતો. ભોલુ તેના પપ્પા સાથે સ્કૂટર પર બેસી ફરવા નીકળ્યો. રસ્તામાં એમને ગાયો ચરાવતો ગોવાળ મળ્યો. ભોલુ કહે, પપ્પા, આ ગોવાળ ગાયો ચરાવે છે. ગાયો ચરાવવાની કેવી મજા આવે, હું તો ગોવાળ બનીશ. પપ્પા કહે, હા ભાઈ. ભોલુ અને તેના પપ્પા ત્યાંથી ગામ બાજુ આવ્યા. ગામમાં એક લુહારને જોયો. ભોલુ કહે, પપ્પા, આ કોણ? પપ્પા કહે, લુહાર. ભોલુ કહે, હું તો લુહાર બનીશ. હથોડાથી લોઢું ટીપવાની કેવી મજા? પપ્પા કહે, સારું ભાઈ. આગળ જતા ભોલુએ સુથાર ભાઈને જોયા અને પપ્પાને પૂછ્યું, પપ્પા, આ કોણ? પપ્પા કહે, સુથાર ભાઈ. ભોલુ કહે, હું તો સુથાર બનીશ. લાકડું કાપવાની કેવી મજા? ફર્નિચર બનાવવાની કેવી મજા? આગળ ગયા તો બસ ચલાવતા ડ્રાઈવર ભાઈ મળ્યા. એમને જોઈ ભોલુ બોલ્યો, પપ્પા, આ કોણ? પપ્પા કહે, ડ્રાઈવર. ભોલુ કહે, હું તો ડ્રાઈવર બનીશ. બસ ચલાવવાની કેવી મજા? પપ્પા કહે, બહુ સારું ભાઈ. પછી રસ્તામાં કુંભાર, મોચી, વાળંદ, કડિયો, દરજી મળ્યા અને પછી ડોક્ટર મળ્યા. એમને ભોલુ તરત ઓળખી ગયો અને બોલ્યો, હું તો ડોક્ટર બનીશ. લોકોને સાજા કરવાની કેવી મજા? પપ્પા કહે, ખૂબ ખૂબ સારું ભાઈ. પાયલોટ મળ્યા તો ભોલુ બોલ્યો, હું તો પાયલોટ બનીશ. વિમાન ઉડાડવાની કેવી મજા? પપ્પા કહે, વાહ, એ પણ સારું ભાઈ. ટ્રાફિક પોલીસ મળ્યા તો ભોલુ કહે, હું તો ટ્રાફિક પોલીસ બનીશ. વાહન ઉભા રાખવાની કેવી મજા? પપ્પા કહે, હા, એ પણ સારું ભાઈ. રસ્તામાં શિક્ષક મળ્યા તો ભોલુ બોલ્યો, હું તો શિક્ષક બનીશ. બાળકોને ભણાવવાની કેવી મજા? પપ્પા કહે, વાહ વાહ, ખૂબ સારું ભાઈ. આમ ફરતા ફરતા ભોલુ અને તેના પપ્પા છેક ઘર પાસે આવી ગયા. ઘર આગળ એક ફુગ્ગાવાળો ઊભો હતો. પપ્પાએ ભોલુને ફુગ્ગો અપાવ્યો. ભોલુ ખુશ થઈ બોલ્યો, ફુગ્ગો વેચવાની કેવી મજા? હું તો ફુગ્ગાવાળો બનીશ. ઘરે પહોંચતા મમ્મીએ બૂમ પાડી, બેટા ભોલુ, હાથ પગ ધોઈ જમી લે. ખાઈશ નહીં તો મોટો કેમ કરતા થઈશ? ભોલુ ખુશ થઈ બોલ્યો, પપ્પા, ચાલો જમવા, હું તો જલ્દી જલ્દી મોટો થઈશ. એક જવાબ આપો. નીચે આપને પ્રશ્ન પૂછ્યા છે તેનો જવાબ આપવાના છે. ચપ્પલ સીવે અથવા તો બનાવે તેને શું કહેવાય? તો ચપ્પલ સીવે અને બનાવે તેને કહેવાય મોચી. ઘર કોણ ચણે છે? તો આપણું ઘર કોણ ચડે? તો કડિયા. કરવત કોનું કામ છે? તો કરવતથી આમ લાકડા કાપવાનું હોય તો તેને શું કહેવાય? સુથાર. પછી નીચે જોઈએ, વાળ કાપે તેને શું કહેવાય? વાળ કાપે તેને વાળંદ કહેવાય. વાહન ચલાવે તેને શું કહેવાય? તો વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય. આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? તો આકાશમાં વિમાન પાયલોટ ઉડાડે. હવે આપણે નીચે જોઈએ,
બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? આપણે બીમાર પડ્યા હોય તો આપણે દવા લેવા જઈએ ડૉક્ટર પાસે. માટલા કોણ બનાવે છે? માટલા કુંભાર બનાવે. તમારા પપ્પા શું કામ કરે છે? તો અહીંયા તમારા પપ્પા જે કામ કરતા હોય તે તમારે લખવાનું છે. હવે નીચે જોઈએ, ખેતરમાં અનાજ કોણ પકવે છે? તો ખેતરમાં અનાજ ખેડૂત પકવે. ગાયો ચરાવનારને શું કહેવાય? તો ગાયો ચરાવવા જાય તેને શું કહેવાય? ગોવા. હવે નીચે જોઈએ, કપડાં સીવડાવવા કોની પાસે જશો? તો આપણે કપડાં સીવડાવવા કોની પાસે જઈશું? તો કે દરજી પાસે. બે, ઓળખો અને રંગ પૂરો. તો અહીંયા છે જબલાનો જ, તો આપણે જબલાનો જ ઓળખીને રંગ પૂરવાનો છે. તો પહેલાં ક્યાં છે જબલાનો જ? તો કે અહીંયા. તો તેના ઉપર આપણે રંગ પૂરો. પછી બીજો ક્યાં છે? તો કે અહીંયા. ત્રીજો તો અહીંયા, ચોથો અહીંયા, અને પાંચમો ક્યાં છે? તો છે અહીંયા. તો આ રીતે આપણે જબલાનો જ ઓળખીને રંગ પૂરો. હવે આપણે હળનો હ ઓળખીને રંગ પૂરવાનો છે. તો ચાલો બાળકો, તમે પણ મારી સાથે ઓળખો ને રંગ પૂરો. અહીંયા છે, બીજું અહીંયા, ત્રીજું અહીંયા. હવે આપણે નીચે જોઈએ, તો નીચે છે ઘરનો ઘ. તો આપણે નીચે ઘરનો ઘ ઓળખીને રંગ પૂરવાનો છે. તો અહીંયા છે, પછી અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, પછી અહીંયા છે નળનો અળ. તો અળને ઓળખીને આપણે રંગ પૂરવાનો છે. તો અહીંયા અળો છે, પછી અહીંયા છે, અહીંયા, અહીંયા. તો આવી જ રીતે બાળકો તમારે વ્યવસ્થિત રંગ પૂરવાનો છે. હવે અહીંયા જોઈએ, તો અહીંયા છે ઉત્તરાયણનો ઉ. તો આપણે ઉત્તરાયણનો ઉ ઓળખીને રંગ પૂરવાનો છે. ચાલો બાળકો, તમે પણ મારી સાથે ઓળખો અને રંગ પૂરો. તો આ આપણે ઉત્તરાયણનો ઉ ઓળખીને રંગ પૂરો. હવે છે ઊનનો ઉ. તો આપણે તેના ઉપર રંગ પૂરીશું તેને ઓળખીને. ચલો તમે પણ મારી સાથે રંગ પૂરજો. તમારે આ ગોળ છે તેમાં વ્યવસ્થિત રંગ પૂરવાનો છે. ત્રણ, રમત. તો અહીંયા તમારે રમત રમવાની છે. ચાર, આંગળી ફેરવું. તો અહીંયા આપણને મૂળાક્ષરો આપ્યા છે, તો તેના પર આંગળી ફેરવી અને તે લખવાના છે. ચાલો બાળકો, અહીંયા આપણને જબલાનો જ આપ્યો છે, તો આપણે જબલાનો જ બનાવશું. તમારે વ્યવસ્થિત આંગળી ફેરવવાની છે. હવે આપણે ઘરના ઘ ઉપર આંગળી ફેરવશું. તમારે વ્યવસ્થિત આંગળી ફેરવવાની છે. હવે આપણે હરણના હ ઉપર થઈ ગયું ને વ્યવસ્થિત. તો આવી જ રીતે તમારે આંગળી હવે આપણે અળ ઉપર ફેરવશું. તો વ્યવસ્થિત તમારે આંગળી ફેરવવાની છે. પાંચ, લખો. તો અહીંયા આપણને મૂળાક્ષરો આપ્યા છે અને તે લખવાના છે. તો પહેલાં આપણે ગણપતિનો ગ બનાવશું અડધો. જો બની ગયો, હવે આપણે ગણપતિનો ગ બનાવશું અડધો અને પછી બીજો અડધો જોડી દઈશું. જો જોડાઈ ગયો, પાછો આપણે એમ જ કરશું. અને હવે આપણે જબલાનો જો આખો જ બનાવશું. ગણપતિનો ગ બનાવી અડધો, બીજો અડધો જોડી દઈશું અને ઉપર ઊભો લીટો જોડી દઈશું. થઈ ગયો ને જબલાનો જ. તો આવી જ રીતે તમારે જબલાનો જ લખવાનો છે. હવે આપણે બનાવશું દડાનો દો.
જો બની ગયો દડાનો દો। હવે આપણે ઘરનો ઘ બનાવશું, દડાનો દ બનાવી ઊભી લીટી જોડી દઈએ એટલે થઈ જશે ઘરનો ઘ। હવે આપણે પાછો ઘરનો ઘ બનાવશું। બની ગયો, તમારે વ્યવસ્થિત પેન્સિલની મદદથી લખવાનું છે। હવે આપણે હરણનો હ બનાવશું। પહેલાં આપણે ડ બનાવશું અને પછી હરણનો હ નીચે છોડી દેશું એટલે થઈ જશે હરણનો હ। જો થઈ ગયો ને, તો આવી જ રીતે તમારે પેન્સિલની મદદથી વ્યવસ્થિત હરણનો હ લખવાનો છે। હવે આપણે નળનો અળ બનાવશું। તો આવી જ રીતે બાળકો તમારે વ્યવસ્થિત મૂળાક્ષરો લખવાના છે।